મિત્રો કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે તો કેરીના રસ સાથે ખવાય એવી વિસરાયેલી એક વાનગી એટલે કે મગ ચોળીના છાંટીયા પૂડા આજે બનાવીશું અને એ આ પૂડા ખૂબ જ હેલ્ધી છે તો પહેલાં ટ્રેડિશનલી આ પૂડા કેવી રીતે બને તે જોઈશું ત્યાર પછી બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીને આપણે પૂડા બનાવીશું તો રેસીપીની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ અડધો કપ જેટલા લીલા મગ છે જે કઠોળના મગ આવે એ છે અને અડધો કપ સૂકી ચોળી છે આ બંનેને અલગ અલગ લઈને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે અને આ લોટ તમને સિઝનમાં સ્ટોરમાંથી પણ મળી જાય છે પરંતુ જેમને આ લોટ મળી શકે એમ ન હોય તો આ રીતે લોટ તૈયાર કરી શકે છે એટલા માટે હું બતાવું છું તો મગ અને ચોળીને આ રીતે અલગ અલગ શેકી લેવાના અને ત્યારબાદ ઠંડા પડે એટલે મિક્સર જારમાં લઈ લેવાના અને ક્રશ કરી લેવા અથવા તો આ રીતે શેકીને ઘરઘંટી અથવા આટા ચક્કીમાં દળાવી શકાય અને ત્યારબાદ એને પેક કરીને રાખવાનું અને જ્યારે બનાવવાના હોય પુડા ત્યારે એમાં થોડો ઘઉંનો લોટ ઉમેરવાનો અને પૂળા તૈયાર કરવાના ઘઉંનો લોટ તો ઘરમાં હોય જ બધાના આ ચોળી પણ શેકાઈ ગઈ છે તો હવે એને ઠંડી થવા દઈશું અને ત્યારબાદ આ રીતે ક્રશ કરી લીધી છે તો હવે એને આ રીતે મેં બરણીમાં પેક કરી લીધી છે હવે આ મગચોળીના ચોળીના લોટમાંથી આપણે ત્રણ ચમચા ભરીને મગ ચોળીનો લોટ લઈશું ત્યારબાદ એમાં એક ચમચો ઘઉંનો લોટ ઉમેરીએ થોડી હિંગ ઉમેરીશું હાફ ટીસ્પૂન હળદર અને તીખાસ પસંદ હોય એ મુજબ લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની આ સ્પાઈસી મરચાં છે મીઠું ઉમેર્યું છે સ્વાદ મુજબ અને એક મોટો ટુકડો આદુ ચોક્કસ ઉમેરીશું કારણ કે આ પૂડામાં આદુનો સ્વાદ ખૂબ જોરદાર લાગશે હવે મિક્સ કરીને પાણી રેડીશું અને તમે જુઓ કેટલા ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીને આ પૂડા ખૂબ જ ટેસ્ટી બને છે અને કેરીના રસ સાથે ખવાય છે અને આ પીડા પૂડાનું બેટર થોડું લિક્વિડ ફોર્મમાં વધારે રાખવામાં આવે છે અને આ પૂડા નું બેટર હાથમાં લઈને તવી પર સ્પ્રેડ કરવામાં આવે છે એટલે કે હાથ વડે એ પૂડા પાથરવામાં આવે છે એટલે ખાસ એને છાંટિયા પૂડા કહેવાય છે આ રીતનું બેટર તૈયાર કરવાનું હવે આ બેટર બાજુમાં રાખીએ અને કેરીનો રસ કાઢી લઈશું તો આવી કોઈ પણ સારી પાકેલી કેરી હોય તે લેવાની અને તમે કેરીની સિઝનમાં કઈ કઈ વાનગી બનાવો છો તે જરા મને કહેજો ને તો મને પણ થોડી તમારી વાત જાણવાનો આનંદ થશે તો આ રીતે કાપીને અંદરથી પણ ચેક કરી લેવાની ત્યારબાદ આ રીતે ટુકડા કરી લઈશું અને પોટેટો મેશર વડે પ્રેસ કરીને આપણે રસ કાઢીશું આ સ્ટીલની ચારણીની નીચે મેં તપેલી લીધી છે તો રસ ચારણીમાંથી કળાઈને સરસ પાતળો થઈને ચમચીભેર ઉતરે એવો થશે અને જનરલી કેરીમાંથી પલ્પ કાઢી લઈને બ્લેન્ડર ફેરવીને પણ આ રસ કાઢવામાં આવતો હોય છે પરંતુ તમે જોયું હશે કે થોડો પ્રમાણમાં જાડો હોય છે મારા પરિવારમાં આ રીતે રસ કાઢે છે એટલે હું તમને આ રીતે બતાવી છું અને રસ કાઢીને એને ફ્રીઝમાં મૂકીને ઠંડો થવા દઈશું જુઓ કેટલો સરસ રસ તૈયાર થઈ ગયો આ રીતે હવે આપણે તવી પર છાંટિયા પૂડા ઉતારીશું તો બેટરને આ રીતે હાથ વડે છાંટીશું આ રીતે વચ્ચે ખાલી જગ્યા પણ થોડી રહેશે અને ટ્રેડિશનલી તો આ પૂડા લોખંડની તવી પર ખાસ બને છે પરંતુ કદાચ મારી ઘણી દીકરીઓ પાસે લોખંડની તવી અવેલેબલ ના હોય એવું પણ બને એટલા માટે મેં નોનસ્ટિક તવી લીધી છે થોડું આ રીતે તેલ ઉમેરીશું અને સ્લો ટુ મીડિયમ આંચ પર પૂડા બંને બાજુ સાધારણ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે કૂક કરવાના છે જો કેટલા સરસ કલર પણ આવ્યો છે અને આપણા પૂળા રેડી છે હવે બીજો પૂડો આ રીતે ચમચા વડે તમને બતાવું છું કોઈક મારી દીકરીઓને હાથ વડે પૂડા બનાવતા ન ફાવે તો આ રીતે તમે ચમચા વડે પણ બનાવી શકો છો અને તમે હજી સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસ કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી હું જ્યારે જ્યારે નવી રેસીપી મૂકું કે તરત તમને એની જાણ થાય અને તમે તરત રેસીપી જોઈ શકો છો આપણા દાદા દાદીના સમયના આ ખરેખર કેટલા ઓછા મસાલાથી અને કેટલા ટેસ્ટી અને હેલ્ધી એ લોકોએ બધું શોધી નાખેલું ખરેખર આ બધી વાનગીઓ આપણે બનાવીને એમનું ઋણ ચૂકતે કરવું જોઈએ એવું નથી લાગતું તો આ રસ થયો કેરીનો અને આ છાંટિયા પૂડા છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ છે અને આ પૂડા પ્રમાણમાં પાતળા જ હોય છે અને આવા જાળીદાર બને છે એટલે કે વચ્ચે હોલવાળા હોય છે હવે આ જ પૂડામાં થોડા ઇન્ગ્રેડિયન્ટ્સ વધુ ઉમેરીએ તો આ મગચળીનો એક કપ લોટ લીધો વન ફોર્થ કપ જવનો લોટ લઈશું તમને માર્કેટમાં કે આટા ચક્કીમાં આ લોટ મળી જશે આ પીળી મકાઈનો લોટ છે એ પણ વન ફોર્થ કપ લઈશું આ પણ રેડીમેડ તમને મળી જશે વન ફોર્થ કપ ઘઉંનો લોટ છે અને વન ફોર્થ કપ ચુવારનો છે કોઈ લોટ આમાંથી ના માડે તો સ્કીપ કરજો કંઈ વાંધો નહીં એક ટીસ્પૂન હળદર બે ટીસ્પૂન સ્પૂન ધણાજીરું એક ટીસ્પૂન શેકેલું જીરું વન ફોર્થ ટીસ્પૂન હિંગ અને લીલા મરચાંની પેસ્ટ તીખું ખાતા હોય એ રીતે ઉમેરજો અને એક મોટો ટુકડો આદું છીણીને ચોક્કસ ઉમેરીશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું આ લસણની ડ્રાય ચટણી હવે લઈશું તમને લસણની ડ્રાય ચટણી ના મળે તો લસણ અને લાલ મરચું પાવડર ક્રશ કરીને એમાં ઉમેરજો બે ટીસ્પૂન જેટલો આ પાવડર ઉમેર્યો છે અને હવે મિક્સ કરીશું ત્યારબાદ એક કપ મેથીની ભાજી ધોઈને નિતારી લીધી છે તે ઉમેરી અને બે કપ બારીક સમારેલી પાલકની ભાજી ઉમેરી અને હવે પાણી ઉમેરીશું અત્યારે એક કપ ઉમેર્યું છે બીજી હજુ જોઈશે બીજું બે કપ પાણી ઉમેર્યું છે અને મારો ચણાનો લોટ બાજુ પર રહી ગયો હતો બે ટેબલ સ્પૂન ચણાનો લોટ ઉમેર્યો અને આ રીતે મિક્સ કરીશું આ રીતનું બેટર તૈયાર કર્યું છે હવે આ ક્રમ્બલ ફેટા ચીઝ છે તમને સુપરસ્ટોર અથવા ડેરી પ્રોડક્ટ્સ વેચતા હોય એમને ત્યાંથી મળી જશે અને આને પણ ચોપરમાં થોડું ફેરવી લઈએ બદલે તમે પનીર પણ લઈ શકો છો આ પોણો કપ જેટલું છે હવે સારી રીતે મિક્સ કરીએ અને પુડા ઉતારીશું તો આ મલ્ટીગ્રેન અને ભાજીથી ભરપૂર એવા પ્રોટીન આયન અને ફાઈબર્સથી ભરપૂર પુડા કેરીના રસ સાથે અથવા દહીં સાથે તમે સર્વ કરી શકો છો અને આપણે નોર્મલી પુડા ઉતારીએ એ રીતે આ પાથરવાના અને સ્લો ટુ મીડિયમ આંચ પર થોડું તેલ ઉમેરીને પૂડા તૈયાર કરીશું પલટાવીને બીજી બાજુ પણ સરસ કૂક થવા દઈએ જુઓ કેટલો સરસ કલર આવ્યો છે આપણો પુડો રેડી છે તો આ જ રીતે આપણે બધા પુડા ઉતારી લઈશું અને સર્વિંગ કરીશું આ પ્લેટમાં આગળ બતાવ્યા તે મગ ચોળીના છાંટિયા પૂડા છે એ જ પ્લેટમાં આ પૂડા સર્વ કર્યા છે અને જુઓ કેટલા સોફ્ટ અને ભાજીને કારણે અંદરથી પણ ગ્રીન સરસ થાય થયા છે અને ટેસ્ટી પણ એટલા જ છે કેરીના રસ સાથે આવી વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ આપણે પાછળથી બનાવ્યા એ મલ્ટીગ્રેન અને ચીઝવાળા પૂડા છે ભાજી ઉમેરેલા એ અને જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો આવજો